મિત્રો નિર્માધ સ્કૂલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 4 વિષય આસપાસ એનું પ્રકરણ નંબર 2 ભણવાનું સ્ટાર્ટ કરવાનું છે. તો બધા બાળ મિત્રો મારી સાથે આસપાસની બુક કાઢશે. આસપાસના પુસ્તકમાં પ્રકરણ નંબર 2 કાનથી કાન તે આપણે ભણવાનું છે. ચલો બધા બાળ મિત્રોએ પુસ્તક કાઢ્યું. પુસ્તકનું પ્રકરણ નંબર 2 કાનથી કાન. મારા કાન કોને મળ્યા છે? તો અહીંયા આપણને અમુક ચિત્ર આપેલા છે, એમાં અલગ અલગ પ્રાણીના અલગ અલગ કાન બતાવેલા છે. શું આ પ્રાણીઓ રમૂજી લાગે છે? કલાકાર પ્રાણીઓના માથા ઉપર કાન ખોટા દોર્યા છે. નીચે આપેલા પ્રાણીઓના સાચા કાન કયા પ્રાણી પર છે તે જણાવવાનું છે. તો બાળમિત્રો, અહીંયા આપણને પ્રાણીઓના નામ આપેલા છે. હાથી, જીરાફ, આપણને કીધું છે હાથી, તો હાથીના કાન જીરાફ ઉપર છે એ આપણે જોવાનું છે. તો જો બાળ મિત્રો, અહીંયા હાથીના કાન જીરાફ ઉપર દેખાય છે, આ રહ્યા જોયા. હં, ત્યારબાદ છે બીજું સસલું. તો સસલાના કાન કોની ઉપર છે તે આપણે જોવાનું છે. તો સસલા ઉપર જીરાફના કાન છે, જો આ રહ્યા. ત્યારબાદ છે ઉંદર. તો ઉંદર ઉપર કોના કાન છે? જો અહીંયા જુઓ તો બાળમિત્રો, તો ઉંદર ઉપર છે કૂતરાના કાન. તો આપણે અહીંયા લખવાનું છે કૂતરા, અહીંયા લખવાનું છે જીરાફ. ચલો લખ્યું. ત્યારબાદ આપણને આપ્યું છે જીરાફ. તો જીરાફ ઉપર કોના કાન છે તો તે આપણે જોવાનું છે. તો જીરાફનું ચિત્ર જુઓ, આ રહ્યું. જીરાફ ઉપર કોના કાન છે? તો હાથીના. તો એમાં આપણે લખવાનું છે હાથી. ચલો લખ્યું હાથી. ત્યારબાદ છે અહીંયા પ્રાણી કૂતરો. તો કૂતરા ઉપર કોના કાન છે? ચલો કૂતરાને જુઓ. તો કૂતરા ઉપર બાળમિત્રો સસલાના કાન આપેલા છે, દેખાય છે. તો એમાં આપણે લખવાનું છે સસલા. ત્યારબાદ છે ભેંસ. તો ભેંસ ઉપર કોના કાન છે જુઓ તો. તો ભેંસ ઉપર બાળમિત્રો જુઓ તો અહીંયા ભેંસ છે, એની ઉપર કોના કાન આપેલા છે? તો હરણના. તો અહીંયા લખવાનું છે હરણ. ત્યારબાદ છે હરણ. હરણ ઉપર કોના કાન છે? કાળા કાળા છે ને અહીંયા હરણ ઉપર, તો એ ભેંસના કાન છે. કોના છે? ભેંસના. તો અહીંયા લખવાનું છે ભેંસ. ચલો આવડી ગયું બાળમિત્રો. ત્યાર પછીનું પેજ નંબર 9, એમાં આપણને કીધું છે કે જુદા જુદા પ્રાણીઓને જુદા જુદા પ્રકારના કાન હોય છે. નીચે આપેલા પ્રાણીઓમાંથી કયા પ્રાણીના કાન તમે જોઈ શકો છો, કયા પ્રાણીના કાન તમે જોઈ શકતા નથી, નીચે આપેલા કોષ્ટકમાં લખવાનું છે. નીચે આપણને કેટલાક નામ આપેલા છે. હરણ, ડેડકો, માછલી, કીડી, કાગડો, ભૂંડ, જીરાફ, બિલાડી, વાઘ, ચકલી, ભેંસ, સાપ, ગરોળી, બતક, હાથી અને વાંદરો, એટલા આપણને આપેલા છે. તો જે પ્રાણીઓના કાન આપણે જોઈ શકીએ છીએ તેના નામ આપણે અલગ લખવાના છીએ બાળમિત્રો, અને જે પ્રાણીઓના આપણે કાન જોઈ શકતા નથી તેના નામ અલગ લખવાના છે. ચલો બાળમિત્રો આપણે જોઈશું. પહેલું આપ્યું છે હરણ. તો હરણને કાન હોય એટલે અહીંયા પહેલી લીટીમાં લખવાનું છે હરણ. ત્યારબાદ છે ડેડકો. તો બાળમિત્રો, તમે ડેડકાને કાન હોય તમે જોયા છે? તો નહીં, ડેડકાને કાન ન હોય. તો અહીંયા આવશે ડેડકો. ચલો લખો બંને પહેલાં. ત્યારબાદ છે માછલી. આપણે શું પહોંચ્યા છીએ? માછલી પહોંચ્યા છીએ. ચલો માછલીને કાન હોય ન હોય, માછલીને કાન, એટલે અહીંયા આવશે માછલી. ત્યારબાદ છે કીડી. તો કીડીને કાન હોય બાળમિત્રો? ન હોય, તો અહીંયા આવશે કીડી. ત્યારબાદ છે કાગડો. તો કાગડાને કાન હોય બાળમિત્રો? ન હોય, તો એ પણ અહીંયા આવશે. ત્યારબાદ છે ભૂંડ. તો ભૂંડને કાન હોય તો અહીંયા આવશે ભૂંડ. ત્યારબાદ છે જીરાફ. તો જીરાફને પણ કાન હોય એટલે અહીંયા આવશે. પછી છે બિલાડી. તો
બિલાડી ને પણ કાન હોય ને બાળ મિત્રો? હા, તો એ અહીંયા આવશે. ત્યારબાદ છે વાઘ, તો વાઘને પણ કાન હોય. પછી ચકલી, ચકલીને ન હોય એટલે ચકલી અહીંયા આવશે. ત્યારબાદ છે ભેંસ, તો ભેંસને પણ કાન હોય. ત્યારબાદ છે સાપ, સાપને કાન હોય બાળ મિત્રો? ન હોય, તો અહીંયા આવશે. પછી છે ગરોળી, તો ગરોળીને પણ ન હોય એ અહીંયા આવશે. ત્યારબાદ છે બતક, તો બતકને પણ કાન ન હોય, તો અહીંયા આવશે. ત્યારબાદ છેલ્લે આપ્યું છે વાંદરો, તો વાંદરાને કાન હોય બાળ મિત્રો? હા, હોય, એટલે અહીંયા આવશે વાંદરો. અને હાથી, તો હાથીને પણ કાન હોય, તો અહીંયા આવશે. સમજાણું બાળ મિત્રો? સરસ. શું તમે વિચારો છો કે જેના કાન આપણે જોઈ શકતા નથી તેમને ખરેખર કાન નથી હોતા? ચાલો આપણે આ ચિત્રનું અવલોકન કરીએ. જો અહીંયા તમને કેટલાક પક્ષીઓ આપેલા છે, દેખાય છે? હા, ચિત્રમાં આપેલા પક્ષીઓના નામ કહો. તમે તેમના કાન જોઈ શકો છો? ચિત્રમાં દેખાય છે બાળ મિત્રો તમને કાન કોઈના હોય એવું? તો ના, નથી દેખાતા. તો અહીંયા લખવાનું છે ના. ત્યારબાદ છે તે બધાને કાન છે ભલે આપણે જોઈ શકતા નથી. તે બધાને કાન છે પણ આપણે જોઈ શકતા નથી. ત્યાર પછીનું પેજ છે બાળ મિત્રો કે બીજા એવા પ્રાણીઓ શોધો કે જેના કાન આપણે જોઈ શકતા નથી અને તેના નામ લખો. તો અહીંયા લખો, ચલો બાળ મિત્રો, માછલી, પછી લખો મગર, ગરોળી, હંસ, માખી, મચ્છર વગેરેના કાન જોઈ શકતા નથી. બરાબર છે? માછલી, મગર, ગરોળી, હંસ, માખી, મચ્છર વગેરેના કાન આપણે જોઈ શકતા નથી. નીચે આપણને કીધું છે, વાંચો અને લખો. જેના કાન પંખા જેવા હોય તેવા પ્રાણી, તો તેનું નામ આવશે બાળ મિત્રો હાથી. જેના કાન પર્ણો જેવા હોય તેવું પ્રાણી, આ મુખા પર્ણો જેવા હોય, તો એમાં આવશે સસલું, પછી કૂતરો અને હરણ. ચલો લખ્યું બધા બાળ મિત્રોએ. ત્યારબાદ છે જેના કાન તેમના માથાથી ટોચ ઉપર હોય તેવા પ્રાણી, તો તેમાં આવશે હરણ અને સસલા. ત્યાર પછી છે જેના કાન તેમના માથી બંને બાજુએ હોય તેવા પ્રાણી, બંને બાજુ હોય તેવા પ્રાણીમાં આવશે ભેંસ. તમે સારી રીતે જાણો છો કે કાન સાંભળવામાં મદદ કરે છે. કેટલાક પ્રાણીઓમાં તમે કાન જોઈ શકો છો, તો કેટલાકમાં જોઈ શકતા નથી. આપણે પક્ષીઓના કાન જોઈ શકતા નથી. પક્ષીઓને માથાની બંને બાજુએ નાના નાના કાણા હોય છે. સામાન્ય રીતે કાણા પીછાથી ઢકાયેલા હોય છે. તે પક્ષીઓને સાંભળવામાં મદદ કરે છે. આપણને એમ થાય છે કે પક્ષીઓને કાન નથી, પણ એ લોકોને કાનની જગ્યાએ કાણા તો હોય જ છે સાંભળવા માટે. જો તમે ધ્યાનપૂર્વક જુઓ તો ગરોળીના માથા પર પણ નાના કાણા હોય છે, જોઈ શકશો. તે તેના કાન છે. મગર પણ આ રીતે કાન હોય છે, પરંતુ આપણે સરળતાથી જોઈ શકતા નથી. કોની ચામડી? તમે જાણો છો કે પ્રાણીને તેના કાનથી કેવી રીતે ઓળખાય છે. હવે આપણે પ્રાણીઓને તેમની ચામડીથી ઓળખીશું. ચલો એના પછીનું છે પેજ નંબર 11.
અહીં આપેલા પ્રાણીઓને તેમની ચામડીના ચિત્રો સાથે જોડો અને દરેક પ્રાણીના ચિત્ર ઉપર સાચી ચામડીની ભાત બનાવો. તો અહીંયા ચિત્રોને આપણે જોડવાના છે. ચલો, પહેલું શું આપેલું છે? વાઘ આપેલો છે, તો અહીંયા વાઘનું અહીંયા આવશે. ત્યારબાદ આ હરણ છે, ત્યારબાદ આ ઘોડો, ઝીબ્રા છે, તો ઝીબ્રાનું અહીંયા આવશે. ત્યારબાદ આ ખિસકોલી છે, ત્યારબાદ આ ચિત્તો છે. ચલો, જોડાઈ ગયું. જુદા જુદા પ્રકારની ભાત પ્રાણીઓના શરીરની ચામડી પર રહેલા વાળના કારણે છે. તમે ક્યારેક કોઈના વાળને, પ્રાણીને વાળ વગર જોયું છે? અનુમાન કરો કે પ્રાણીની ચામડી પર વાળ ન હોય તો તે કેવા લાગે? કોઈ ભાત કે રંગ ના હોય તો તે કેવા લાગે? ચલો, અહીંયા આપણે પેજ નંબર 11 સુધી ભણી ગયા છીએ. બાળમિત્રો, આવતા વિડીયોમાં આપણે પેજ નંબર 12 થી ભણવાનું સ્ટાર્ટ કરશું. જય શ્રી કૃષ્ણ.